ઇન્ડિયન લાર્જેસ્ટ એજ્યુકેશન પ્લેટફોર્મ પર હું કલ્પેશ સોનગરા આપના બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ફકીનું. તો આજે તો અનએકેડમી જે એજ્યુકેશન પ્લેટફોર્મ છે તેમાં ડેઈલી લાઈવ ક્લાસનું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એના સિવાય આગળ જોઈએ તો લાઈવ ટ્વિસ્ટ અને ક્વિઝનું પણ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. સ્ટ્રક્ચર્સ કોર્સ અવેલેબલ છે અને અનલિમિટેડ એસેસિંગ. ઓકે, તો એક તમે એજ્યુકેટર સાથે મજા ના આવે તો બીજા એજ્યુકેટર સાથે જોઈન થઈ શકો છો, બીજા એજ્યુકેટર સાથે મજા ના આવે ત્રીજા એજ્યુકેટર સાથે જોઈન થઈ શકો. આ તમારા માટે ખૂબ જ સારામાં સારો બેનિફિટ છે અને કોઈ પણ કોર્સ છે તે ફ્રી ઓફ તમે જોઈ શકો છો એકવાર પ્લસમાં સબ્સ્ક્રિપ્શન લીધા પછી. ઓકે મિત્રો, આપણે જોઈએ તો આજે છે સ્ટડી ફ્રોમ હોમ, ઘર બેઠા તમે ભણી શકો છો. અને મિત્રો ખાસ તમારે આ જોવાનું છે, પર ડેનો કોર્સ જે છે ₹70 અવેલેબલ છે. અને બીજી વસ્તુ કે ઈએમઆઈ ઓપ્શન્સ જે છે અવેલેબલ છે. અને જો એટીએમ કાર્ડ જે છે, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગથી તમે પેમેન્ટ કરી શકો છો. ઓકે, અલગ અલગ જે એજ્યુકેટર છે, ટોપ એજ્યુકેટર છે, એ બધાના ફોટો તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. ઓકે મિત્રો, આપણા જે સ્પેશિયલ ક્લાસ છે તે મંગળ, ગુરુ અને શનિવારે 5:30 વાગ્યાનો ટાઈમ છે. આના સિવાય જે પણ ક્લાસ છે કોન્સ્ટેબલમાં રેગ્યુલર, સોમ, બુધ અને શુક્રવારે 5:30 વાગ્યાનો ટાઈમ છે. અને બાકી જે રેગ્યુલર ક્લાસ છે તેનો આપણો 4 વાગ્યાનો ટાઈમ છે. ઓકે, તો સૌ પ્રથમ અનએકેડમી લર્નિંગ એપ જે છે, ઓકે, અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરી લેશો. ડાઉનલોડ કર્યા પછી તેમાં ઓકે સાઇન ઇન કરશો. સાઇન ઇન કર્યા પછી તમારે ગોલ જીપીએસસી સિલેક્ટ કરવાનું છે. જીપીએસસી સિલેક્ટ કર્યા પછી ડાબી સાઈડ જે ખૂણા ઉપર ઓકે તો તમને 3 બટન દેખાતા હશે, તેના ઉપર ક્લિક કરશો, પ્લસ પર ક્લિક કરશો. ઓકે, તો તમને આ રીતે અલગ અલગ શેડ્યુલ દેખાશે. હું તમને રેકમેન્ડ કરું છું તમે એમાં 12 મંથ માટે કોર્સ સિલેક્ટ કરશો. તેની જનરલી ફી ₹11 છે, 7000 ફી છે. પણ મિત્રો તમે જો આ રેફર કોડનો ઉપયોગ કરશો તો તેની ફી માત્ર ₹6300 પડી શકે છે. એટલે કે ₹7000 કોર્સ માત્ર ₹6300 પરચેસ કરી શકો છો. તેના માટે તમારે જે રેફર કોડ ઉપયોગ કરવાનો છે KD સોનગરા. ઓકે, તો અહીં જોઈ શકાય છે KDSONAGARA. ઓકે, રેફર કોડનો ઉપયોગ કરી અને તમે જોઈન થઈ શકો છો અને તમારા મિત્રોને પણ આ કોર્સનો ઉપયોગ કરી જોઈન કરાવી શકો છો. નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યમાં આજે આપણે વાત કરવાનો છે કિશોરલાલ મસળવાળા વિશે. આ બધી જ એક્ઝામ માટે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આ વિડીયો કમ્પ્લીટલી જોતા રહીશું. તો મિત્રો આપણે શરૂઆત કરી તો સૌ પ્રથમ તો અલગ અલગ પ્રશ્નો જોશી. ઓકે મિત્રો, તો પહેલો પ્રશ્ન છે કિશોરલાલ ઘનશ્યામલાલ મસળવાળા જે છે તેનો જન્મ ક્યાં થયો હતો, જામનગર, દિલ્હી, મુંબઈ કે બાટવા. ઓકે મિત્રો, આ જવાબ છે તમને તમારા કોમેન્ટમાં જવાબ આપવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો કિશોરલાલ જે છે ઘનશ્યામલાલ મસળવાળા છે તેનો જન્મ ક્યારે થયો હતો, 1890, 1891, 1800 અને જોઈએ તો 80 અને 1881. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો સહજાનંદ સ્વામી, ઓકે, તો આ કૃતિ કયા સાહિત્યકારની છે, ઝીણાભાઈ રતનજીભાઈ દેસાઈ, રસિકલાલ છોટાલાલ પરીખ, રાજેન્દ્ર આનંદરાય શુકલ અને કિશોરલાલ જે ઘનશ્યામલાલ મસળવાળા. ઓકે, આગળ આપણે જોઈએ તો કિશોરલાલ મસળવાળા છે, ઓકે, તેનો ફોટો તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. ઓકે, તેના વિશે આપણે જોઈએ તો તેનું પૂરું નામ શું થશે, તો કિશોરલાલ ઘનશ્યામલાલ મસળવાળા તેનું પૂરું નામ થશે. તેનો જન્મ 5 ઓક્ટોબર 1890 રોજ થયો હતો. 5 ઓક્ટોબર 1890 રોજ તેમનો જન્મ થયો હતો. જન્મસ્થળ પૂછાય તો કે જન્મસ્થળ મુંબઈમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ વતન જે છે તે સુરત છે. ઓકે, અભ્યાસ સ્થળ જોઈએ તો વિલ્સન કોલેજ મુંબઈમાં આવેલી છે. ઓકે, તેના કાર્ય જોઈએ તો આવશે ગીતા ધ્વજની, રામ અને કૃષ્ણ, જે બુદ્ધ અને મહાવીર અને ઈસુ ખ્રિસ્ત. ઓકે, તો આ અલગ અલગ તેમના કાર્યો છે. ઓકે, આગળ આપણે જોઈએ તો કિશોરલાલ મસળવાળા છે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના પહેલા મહામાત્ર બનવાનું નામ તેમને મળ્યું છે. ઓકે, તો મહામાત્ર જે છે મળવાનું જે છે તેને નામ મળ્યું છે. ઓકે, આગળ આપણે જોઈએ તેના ચિત્રાત્મક નિબંધો છે અલગ અલગ. રામ અને કૃષ્ણ આ શું છે, તેના ચિત્રાત્મક નિબંધ છે. તેની રચના 1923ના રોજ કરવામાં આવી છે. પછી જોઈએ તો ઈસુ ખ્રિસ્ત, તેની રચના 1925ના રોજ કરવામાં આવેલી છે. પછી જોઈએ તો બુદ્ધ અને મહાવીર છે, તેની રચના 1926ના રોજ કરવામાં આવી છે. સહજાનંદ સ્વામી, તેની રચના 1926ના રોજ કરવામાં આવી છે. પછી જોઈએ તો જીવન શોધન, ઓકે, તો તેની રચના 1929ના રોજ કરવામાં આવી છે. સમૂળી ક્રાંતિ, ઓકે, પછી આગળ આપણે જોઈએ તો ગાંધી વિચાર દોહન, અહિંસા વિવેચન, ગાંધીજી અને સામ્યવાદ, કેળવણીના પાયા, ઓકે, કેળવણી વિવેક, ઓકે, કેળવણી વિકાસ. ઓકે મિત્રો, આ અલગ અલગ જે રચનાઓ છે તે કિશોરલાલ મસળવાળા જે છે તેની અલગ અલગ રચનાઓ છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે ભાઈ ગાંધીજી અને સામ્યવાદ, ઓકે, તો આ રચના કયા સાહિત્યકારની છે. ઓકે, અથવા જોઈએ તો કેળવણી પાયો હોય, કેળવણી વિવેક હોય અને કેળવણી વિકાસ હોય. ઓકે, આ ત્રણે રચનાઓ કોની છે, તો કિશોરલાલ મસળવાળા જે છે તેની રચના છે. ઓકે, આગળ આપણે જોઈએ તો કિશોરલાલ મસળવાળા વિશે તેના પ્રકિરણ. ઓકે, તો જોઈએ તો સ્ત્રી પુરુષ મર્યાદા, પછી કાગડાની આંખે, સંસાર અને ધર્મ. ઓકે, તો આ વગેરે તેના પ્રકિરણ છે. આગળ આપણે જોઈએ તો કિશોરલાલ મસળવાળા વિશે અનુવાદ અલગ અલગ છે. ગીતા ધ્વની, તેની રચના 1923ના રોજ કરવામાં આવી છે. પછી વિદાય વેળાએ, તેની રચના 1935ના રોજ કરવામાં આવેલી છે. પછી જોઈએ તો તિમિરમાં પ્રભા, તેની રચના 1936ના રોજ કરવામાં આવી છે. ઉદયનું જીવન, તેની રચના 1940ના રોજ કરવામાં આવી છે. પછી જોઈએ તો માનવી
ખંડિયેરો ઓકે જેની રચના 1946 ના રોજ કરવામાં આવેલ છે. ઓકે આગળ આપણે જોઈએ તો કિશોરલાલ મેશ્વરભાઈ વિશે તેના અન્ય અલગ અલગ સર્જનો છે તે પણ આપણે જોઈ જીવન શોધન ભાગ 1 અને 2 તેની રચના 1929 અને 1930 ના રોજ કરવામાં આવી છે. સમૂડી ક્રાંતિ તેની રચના 1948 ના રોજ કરવામાં આવી છે. ગાંધીજી અને સામ્યવાદ છે તેની રચના 1951 ના રોજ કરવામાં આવેલ છે. ઓકે તો આ અલગ અલગ પ્રશ્નો છે કે કિશોરલાલ ઘનશ્યામલાલ મેશ્વરવાળા છે તેનો જન્મ જામનગર દિલ્હી મુંબઈ કે બાટવા. ઓકે મિત્રો આનો જવાબ તમારો કોમેન્ટમાં આપવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન હતો કિશોરલાલ ઘનશ્યામ લાલ મેશ્વરવાળાનો જન્મ ક્યારે થયો હતો 1890 1891 1880 કે 1881. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન હતો સહજાનંદ સ્વામી ઓકે તો આ કૃતિ કયા સાહિત્યકારની છે. ઓકે તો આ ત્રણ ક્વેશ્ચન છે તેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. અને મિત્રો આપણે વિડીયો કેવો લાગ્યો તે પણ આપણે જણાવશો. અને મિત્રો આપણે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. ઓકે મિત્રો આપણા બધાને ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર ધીસ વિડીયો.